આજે આપણે નવું ચેપ્ટર નામ શું છે તો કે પૂર્ણ સંખ્યામાં અભ્યાસ કરશું તો એમાં તમે આપ્યો છે પ્રશ્ન નંબર એક એમાં શું આપે છે તો કે હવે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો ચલો સ ખાલી જગ્યા કઈ આપી છે કે પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે તો એની પર તમને થોડુંક શીખવાડ દો આગળ એક તો પ્રાકૃતિક સંખ્યામાં શું હોય તો કે એમાં કઈ કઈ સંખ્યાઓ તો કે એક બે ત્રણથી આ તમે જે સંખ્યા ડોટ ડોટ દેખાય તેમાં શું કહેવાય ને અસંખ્ય શું કહેવાય અસંખ્ય કહેવામાં આવે છે આમાં શું આવે તો કે સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય તો કે એકથી તો તમારે યાદ રાખવાનું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય તો કે એક અને સૌથી પહેલી પૂછે તો પણ તમારે એક જ કહેવાય છે તો એક પછી બે ત્રણ ચાર પાંચ આગળ આગળ આવી રીતના અસંખ્ય સંખ્યાઓ આવે કેટલી સંખ્યા આવે પ્રાકૃતિક સંખ્યામાં તો કે અસંખ્ય સંખ્યાઓ આવે એવી જ રીતના પૂર્ણ સંખ્યાઓ ચેપ્ટર નામ તમારું શું છે પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ સંખ્યાઓ આવશે તો કે જીરો થી લઈને બધી અસંખ્ય સંખ્યાઓ ડોટ 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 તો જીરો આમાં વધારાનો આવશે જીરો પછી એક બે ત્રણ એ તો આમાં આવતા જ હતા કે જીરો એક વધારાનો એટલે બનશે તમારી પૂર્ણ સંખ્યાઓ બંનેમાં તફાવત શું છે આમાં ખાલી ઝીરો વધારે આવે છે આમાં જીરો આવતો નથી આને કહેવાય નેચરલ નંબર એટલે કે તમારે એન વડે દર્શાવાય છે અને કહેવાય હોલ નંબર એટલે કે ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે તો કે એક બે ત્રણથી બધી અસંખ્ય સંખ્યાઓ અને સૌથી નાની કઈ કહેવાય એક અને પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે તો કે જીરો એક બે ત્રણથી બધી અસંખ્ય સંખ્યાઓ તો એક વાત યાદ રાખવાની કે આમાં સૌથી નાની સંખ્યા કઈ કહેવાય એક કહેવાશે ના સૌથી નાની શું કહેવાય છે શરૂઆતમાં તમને સંખ્યા આપી હોય એ તમારે કહેવાય સૌથી નાની સંખ્યા તમે કઈ કહેવાય છે ઝીરો એ સૌથી નાની સંખ્યા કહેવાય છે ચલો હવે આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ એમાં શું આપ્યું છે આપણને તો કે હવે પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી જગ્યા છે તો કેટલી છે તો કે ડોટ 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 એટલે શું થાય અસંખ્ય તો પહેલાનો જવાબ આવશે તમારે અસંખ્ય એટલે કે આપણે ગણી શકતા નથી એટલી બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે આને બીજી કઈ સંખ્યા કહેવાય છે તો કે ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય કોણે તો પ્રાકૃતિક સંખ્યાઓ છે એને બીજી ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે તો પરીક્ષામાં એમ પૂછો કે પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામે ઓળખાય છે તો શું કહેવાય ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે ચલો ત્યારે બીજું શું આપ્યું છે હવે પૂર્ણ સંખ્યાઓ ખાલી જગ્યા છે પૂર્ણ સંખ્યાઓ છે એ કેટલી છે કે આપણે જીરો એક બે ત્રણથી આપણે શું ડોટ 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 કરીશું એટલે શું કહેવાય એ પણ અસંખ્ય સંખ્યાઓ છે તો યાદ રાખજો દરેક વિદ્યાર્થી કે પ્રાકતિક સંખ્યા કેટલી છે તો કે અસંખ્ય અને પૂર્ણ સંખ્યાઓ પણ કેટલી છે તો કે અસંખ્ય સંખ્યાઓ છે ચલો ત્યારબાદ ત્રીજું શું આપે છે આપણને સૌથી પહેલી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે તો સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા આપણે જોવાની ક્યાંથી શરૂઆત થાય એક બે ત્રણ અપથી અપ ટુ ઇન એટલે કે અસંખ્ય એમાં સૌથી પહેલી તો પહેલી કઈ આવે એક નાની એટલે શું કહેવાય એક જ તો સૌથી પહેલાં કઈ આવશે જવાબ એક જવાબ આવશે ખાસ ધ્યાન રાખવાનું પ્રાકૃતિક પૂછ્યું છે કે પૂર્ણ પ્રાકૃતિકમાં આવશે એક અને પૂર્ણમાં શું આવશે ઝીરો તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે આપણો ચોથો કે સૌથી પહેલી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે સૌથી પહેલી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે તેમાં તમારે આવશે જવાબ

ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા છે ચલો પૂર્ણ સંખ્યા કઈ કહી છે તો કે જીરો એક બે ત્રણથી ટુ અસંખ્ય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા કઈ કહી છે તો કે એક બે ત્રણથી બધી અસંખ્ય સંખ્યા તો આમાં કઈ સંખ્યા વધારાની આવી શું કહે છે જીરો એ પૂર્ણ સંખ્યા કહેવાય પણ પ્રાકૃતિક સંખ્યા કહેવાતી નથી કારણ કે આમાં જીરોનો સમાવેશ થતો જ નથી બાકી બધી સંખ્યાનો સમાવેશ આમાં થઈ જાય આની બધી સંખ્યાઓ જે આવે પૂર્ણ સંખ્યાઓની બધી સંખ્યામાં આમાં આવી જાય પણ કઈ સંખ્યા નથી આવતી માત્ર જીરો આવતી નથી

ખાલીજીગન ડાઇ બાજુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી તો તમારે યાદ રાખજો પ્રાકૃતિક સંખ્યા તમારે પહેલાં એમાં કઈ કઈ સંખ્યા હોય તો કે એકથી શરૂઆત થાય તો એક બે ત્રણ ચાર પાંચથી આપણે બધી અસંખ્ય સંખ્યાઓ આપણે દોર દોરતા નથી તો શું કહે છે આપણને સંખ્યા રેખા ઉપર આ તમારી કહેવાય સંખ્યા રેખા ઉપર ખાલજીગાઈ બાજુ કોઈપણ પ્રાકૃતિક સંખ્યા નથી જો ત્રણની ડાઇ બાજુ કઈ કહેવાય બે એટલે બે ડાઇ બાજુ એક તો એકની ડાઇ બાજુ કોઈ આપણને સંખ્યા મળે આગળ એની પહેલાં કોઈ સંખ્યા છે ના તો શું કહેવાય એકની ડાઇ બાજુ કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી શું કહેવાય તો કે સંખ્યા રેખા ઉપર એકની ડાબી બાજુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી જો તમને એમ પૂછે કે પાંચની ડાબી બાજુ પર કઈ પ્રાકૃતિક સંખ્યા છે તો પાંચ ડાઇ બાજુ પહેલાં પર કઈ આવે તો કે ચાર ચારની આગળની પહેલાં પણ પૂછે તો ત્રણ ત્રણ ડાય બાજુ પૂછે તો બે અને બે પૂછે તો એક પણ એકની આગળ એકની ડી બાજુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી ચલો ત્યાર બાદ હવે આઠમી ખાલી જગ્યા જોઈએ એમાં શું આપ્યું છે સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા ની બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી ચલો પૂર્ણ સંખ્યાનું કીધું છે તો પૂર્ણ સંખ્યા કે સંખ્યાઓ આવે તો કે જીરો શરૂઆત થાય ઝીરો એક બે ત્રણ ચાર પાંચ બધી અસંખ્ય સંખ્યાઓ આવી રીતે નથી પણ તમને સમજાય એટલા માટે દોઢ દોઢ દર્શાવેલું છે હવે શું કહે છે આપણને તો કે સંખ્યા રેખા ઉપર ખાજીગીની ડાબી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી ચલો પાંચની ડાઇ બાજુ કઈ પૂર્ણ સંખ્યા કહેવાય ચાર ચારની ડાઇ બાજુ ત્રણ પૂર્ણ સંખ્યા કહેવાય ત્રણની ડાઇ બાજુ બે કહેવાય બેની ડાઇ બાજુ એક એકની ડાઇ બાજુ કઈ છે જીરો અને જીરોની ડાઇ બાજુ કઈ કહેવાય કોઈ સંખ્યા મળે છે ના એટલે શું કહેવાય જીરો જવાબ થાય તમારો તો કે જીરોની ડાવી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી શેના ઉપર તો કે સંખ્યા રેખા ઉપર ઝીરોની ડાવી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી અને પ્રાકૃતિકમાં શું આવશે તો કે સંખ્યા રેખા ઉપર એકની ડાઇ બાજુ પર કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી તો ખાસ ધ્યાન રાખવાનું એક અને ઝીરોમાં કન્ફ્યુઝન થવાનું જોઈએ નહીં ચલો ચાલો આપણને આપી છે ખાલી જગ્યા નંબર નવે આપે છે તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતા ગુણાકાર ખાલી જગ્યા સંખ્યા જ મળે તો તમારે કોઈ પણ બે પહેલાં પૂર્ણ સંખ્યા લઈ લે કઈ કઈ આવે ચલો ત્રણ ગુણ્યા બે લો તો ત્રણ પણ પૂર્ણ સંખ્યા કહેવાય અને બે પણ પૂર્ણ સંખ્યા જ કહેવાય ત્રણ દુ છ કેટલા કેટલા થાય છ તો જા પણ મળે આપણને પૂર્ણ સંખ્યા જ મળી તો યાદ રાખવાનું કે તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરશો શું કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરશો તમને ગુણાકારમાં હંમેશા પૂર્ણ સંખ્યા જ મળશે શું જામાં શું મળશે તો કે ગુણાકારમાં પૂર્ણ સંખ્યા જ મળશે આપણે જીરો પણ લઈ લઈએ ચલો જીરો ગુણ્યા પાંચ તો જીરો કેવી સંખ્યા કહેવાય પૂર્ણ સંઘે કહેવાય પાંચ પણ પૂર્ણ સંઘે કહેવાય તો જીરો ગુણ્યા પાંચ કેટલા થાય જીરો તો જવાબ પણ કે મળે આપણને પૂર્ણ સંખ્યા જ મળી કારણ કે તમને ખબર છે કે જીરોનો કોઈ પણ સાથે ગુણાકાર કરો તો તમને જવાબ કેટલો મળે જીરો મળે છે આ એક વાત તમને યાદ ના હોય તો તમારે યાદ રાખવી પડશે શું કે કોઈ પણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર કરો જવાબ હંમેશા જીરો સંખ્યા જ મળે શું હોવું જોઈએ જીરો સંખ્યા જ મળે તો જીરો ગુણ્યાપાત કેટલા થાય જીરો તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો દસ વત્તા પંદર બરાબર પંદર વત્તા દસ એ પૂર્ણ સંખ્યાઓનો સરવાડામાં શું આપ્યું છે આ બંને પૂર્ણ સંખ્યા આપે છે તમને પણ એમાં સરવાડામાં ખાલ જગ્યા નિયમ સૂચવે છે આમાં કયો નિયમ વપરાણો છે એમ તમને સૂચવે છે તો તમે જુઓ દસ વત્તા પંદર પંદર વત્તા દસ બરાબર તમને આવી રીતના મળે છે પદ નીચે પહેલું સ્ટેપ બરાબર પંદર વત્તા દસ તો આને તમે નંબર એક આપી દો અને બે આપી દો તો નીચે થાય છે બે અને એક એટલે શું થાય છે આમાં ક્રમ ચેન્જ થાય છે કે આગળ પાછળ થઈ ગઈ સંખ્યા એ દસ આગળ હતા બરાબરની ચાણ બાજુ શું થઈ ગયું એ પાછળ થઈ ગયા એ પંદર પાછળ હતા એ આગળ આવતા રહ્યા તો શું કે બંને કહેવાય ક્રમ બદલ્યો કહેવાય શું કહેવાય બંનેનો ક્રમ બદલાય છે એક આગળ શું પાછળ જતું રહ્યું ને પાછળ જતું રહ્યું આગળ આવતું રહ્યું તો શું કહેવાયને ક્રમનો નિયમ કહેવામાં આવે છે તો જવાબ હશે તમારો ક્રમનો નિયમ સોસે જવાબ ક્રમનો નિયમ તો શું કહેવાય દસ વત્તા પંદર બરાબર પંદર વત્તા દસ એ પૂર્ણ સંખ્યાઓનો સરવાળામાં આ ધ્યાન રાખવાનું ખાસ એ સરવાળા પણ આવશે અને ગુણાકાર પણ આવશે તો સરવાળામાં ક્રમનો નિયમ સૂચવે છે ચલો તમે ખાલી જગ્યા નંબર અગિયાર નો સ્વાભાવિક છે ખાલી જગ્યાએ સરવાળાની તટસ્થ સંખ્યા છે સ્વાભાવિક એમને કહી કે ખાલી જગ્યાએ સરવાળાની તટસ્થ સંખ્યા છે તો તટસ્થનો મતલબ શું થાય તમે એ સંખ્યામાં એવી કઈ સંખ્યા ઉમેરશો તો તમને જવાબ એ સંખ્યા પોતે જ મળશે દાખલા તરીકે પાંચમાં હું શું ઉમેરીશ તો મને જવાબ પાંચ જ મળશે ચલો શું આવશે જવાબ તો કે ઝીરો ઉમેરો તો કે તમે જીરોમાં પાંચ ઉમેરો કે પાંચમાં ઝીરો ઉમેરો તમને જવાબ કેટલો મળશે પાંચ જ મળશે અથવા તમે એમ કરો ઝીરો વત્તા પાંચ તો પાંચ વીરો કેટલા થાય પાંચ જ જવાબ મળે તો વાત યાદ રાખવાની હતી તો કે જીરો એ સરવાળાની તટસ્થ સંખ્યા છે સરવાળા માટે છે ગુણાકાર માટે બીજો જવાબ આવશે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે એક એક સ્ટેપ મગજમાં હોવું જોઈએ કે જીરોએ શું કહેવાય સરળ અને તટસ્થ સંખ્યા છે તટસ્થનો મતલબ શું થાય તો કે આ સંખ્યામાં હું આ સંખ્યા ઉમેરું આ સંખ્યામાં આ સંખ્યા ઉમેરું તો પણ જવાબ મને શું મળે છે જે સંખ્યા પોતે હતી એ સંખ્યા પોતે મળે છે કે પાંચમાં હું ઝીરો ઉમેરું તો પણ જવાબ મને કેટલો મળે છે પાંચ જ જવાબ મળે છે એટલે શું કહેવાય ને સરળ અને સંખ્યા શું કહેવાય તો કે જીરો તમે જીરો ઉમેરો તો પણ તમારે આપણે સંખ્યા ઉમેરો ફરક પડતો નથી એક્ઝામ્પલ બધું એઝામ તેર જીરો જીરો શું કહેવાય કે જીરો એ સરવાળી તટસ સંખ્યા છે એવી રીતના ખાલી જગ્યા એ ગુણાકારની તટસ સંખ્યા છે તમે ખાલી જગ્યા નું શું છે તો કે ખાલી જગ્યાએ ગુણાકારની તટસ સંખ્યા છે તો તટસનો મતલબ શું તો કે એ સંખ્યાને આપણે ગુણો કે ઉમેરો કંઈ ફરક પડવો જોઈએ નહીં આ ગુણાકાર માટે આપણે ગુણવાનો આવશે ચલો તો પાંચનો ગુણાકાર હું કઈ સંખ્યા સાથે કરું તો મને પાંચ જવાબ મળે તો એક સાથે પાંચ એકા પાંચ એ રીતના એકનો ગુણાકાર પાંચ જોડે કરું તો શું મળે પાંચ એકા પાંચ તો એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા કહેવાય છે શું કહેવાય તો કે એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે અને શું કહેવાય તો જીરો એ સરવાળાની તટસ સંખ્યા છે બંને પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખવાનું ગુણાકાર આપ્યો હોય તો તમારે આવી રીતના કરીને જોઈ લેવાનું પાંચમાં ગુણાકાર એક બરાબર પાંચ જીરો માટે શું પાંચ હતા જીરો બરાબર પાંચ તો એક એક સ્ટેપ યાદ રાખજો ગુણાકાર માટે એક સરવાળા માટે જીરો ચલો એવા તેરમું આપ્યું છે આઠ વત્તા સાત વત્તા છ બરાબર આઠ વત્તા સાત વત્તા છ એ પૂર્ણ સંખ્યાઓનો સરળામાં ખાજગીનો નિયમ સૂચવે છે તો તમે જુઓ અહીંયા તમે સંખ્યા ત્રણ આપેલી છે એક બે ત્રણ તો અહીં એક બે ત્રણ જ છે અહીંયા શું આપે છે આઠ સાત અને છ તો આઠ સાત અને છ તમે કોઈ ક્રમ બદલાય છે આગળ પાછળ થઈ સંખ્યા ના તો અહીંયા બીજું શું આપ્યું એક કૌશ આપે છે જો અહીંયા બે આ બેની જોડી હતી કે આઠ વત્તા સાતની તો પાછું શું થઈ ગયું સાત વત્તા છ તો આને કહેવાય જૂથનો નિયમ શું કહેવાય જૂથનો નિયમ કોના માટે સરવાળા માટે તો આવા તમને આપ્યો કૌશ કરીને તો યાદ રાખવાનું કે જૂથનો નિયમ પણ બે પ્રકારનો હશે કે સરળા માટે અને એક ગુણાકાર માટે તો આ થઈ ગયો તમારે વચ્ચે જો નિશાની જોવાની સરળો આપ્યો છે તો સરવાળા માટે જૂથનો નિયમ ક્રમના નિયમમાં શું હોય તો માત્ર બે સંખ્યાઓ આવે કે આઠ વત્તા સાત બરાબર સાત વત્તા આઠ થાય ત્રણ સંખ્યા બે સંખ્યા ક્રમનો નિયમ આ નિયમ તમારે જાણવા પડે તો તમને ખબર પડશે તો તમે સરવાળા માટે જૂથનો નિયમ એ રીતના સેમ છે નીચે પાંચ ગુણ્યા નવ ગુણ્યા સાત બરાબર પાંચ ગુણ્યા નવ ગુણ્યા સાત એ પૂર્ણ છે ગુણાકાર અહીંયા શું આપ્યું છે બે સંખ્યાઓ આપી છે અહીંયા પાંચ ગુણ્યા નવ અહીંયા આપ્યું છે નવ ગુણ્યા સાત તો આ શું આવશે જૂથનો નિયમ જ આવશે પણ કોના માટે ગુણાકાર માટે તો યાદ રાખવાનું કે શું આવશે ત્રણ સંખ્યા આવે એટલે તમારે જૂથનો નિયમ લખી નાખવાનું શું લખી નાખવાનું જૂથનો નિયમ કોના માટે તો આ ગુણાકાર માટે કેવી ખબર પડે આ નિશાની ઉપરથી અહીંયા આપણે નિશાની પ્લસની આપી હતી અહીંયા ગુણાકારની તો ગુણાકાર માટે જૂથનો નિયમ આવશે સરળ માટે પણ જૂથનો નિયમ આવે એટલે તમારે જોવાનું કે કોના માટે તમને પૂછેલું છે ચલો ત્યારબાદ આપણે લાસ્ટ ખાલી જઈએ જોઈએ પંદરમી એમાં શું આપી છે તો કે હવે આઠ ગુણ્યા ચાર વત્તા છ બરાબર આઠ ગુણ્યા ચાર વત્તા આઠ ગુણ્યા છ એ પૂર્ણ સંખ્યામાં ગુણાકારનું સરવાળા પર ખાલી જગ્યા ખાલી જગ્યા સૂચવે છે તો યાદ રાખવાનું કે વિભાજન શું પાડે છે વિભાજન એટલે શું કહેવાય એના ભાગ પાડે છે કે આઠનો ગુણાકાર ચાર જોડે વત્તા આઠનો ગુણાકાર છ જોડે